કાઠી કોળ ઉજ્જવળ કર્યું વધા મળવાના સંભારે સુખ ઉપજે દુઃખ ભંજન દાના. પૂજ્ય દાન બાપુ કે જેમની જગ્યા હાલમાં અમરેલી જિલ્લાના ચલાળા ગામમાં આવેલી છે, જ્યાં મુરલીધર મહારાજની શ્યામ મનોહર મૂર્તિ છે અને પ્રભાતની આરતી દિવ્ય વાતાવરણ સર્જે છે. કહેવાય છે કે દાન બાપુ આજે પણ ઘણા લોકોને પરચા આપે છે. આ જ દાન બાપુ સાથે જોડાયેલી એક વાત આજે આપણે સાંભળવાના છીએ, જેને દોલત ભટ્ટે ધરતીના ધબકારમાં શબ્દરૂપ આપેલું છે. નિરાકાર નિરંજનમાં જ અમર જન્મને જોતા જોગીની ઘેઘો રાખ જેવો આથમતો ભાણ ભગવો ઝંડો ફરકાવી રહ્યો છે. પુણ્યવતી ભગવતી ભાગીરથીની ધારા જેવો શેલ નદીનો જળ પ્રવાહ અપ્રતિહત ગતિથી ગમન કરી રહ્યો છે. ધીરા ધીરા અંધકારના ઓળા ઉતરી રહ્યા છે. ચંદનવનમાં આળોટીને ઉઠેલો પવન ઝપટું દઈ રહ્યો છે. એવી વખતે મીરાજી ધંધુકિયા નામના બારવટિયાએ 25 ઘોડે નદીનો કાંઠો વળવ્યો. 25 બારવટિયાના હાથમાં જામગરી ઝંઝાયડું તોળાઈ રહી છે. ગુકાની બંધ બારવટિયાના ખભે ઝાટકા ટીંગાતા આવે છે. વગડો વેઠીને કરડા બનેલા મોઢા માથે આભના તારોડિયા જેવી આખ્યું તેજ તણખા વેરી રહી છે. શેલની ઊંચી ભેખડને માથે ડાબા દઈને ઘોડાઓએ ચલાળાનો માર્ગ સાંધ્યો. તે દી ચલાળું અભરે ભરેલું ગામ, ખેડ ખેતરને પાણીનો ત્રગડ રચીને કાયા તોડ કમાણી કરીને સુખની નીંદરું તાણતા ખેડૂતોના રિદ્ધિ સિદ્ધિ વાળા ખોડા, કાળી રાતે જેના પટારા ભાંગ્યાની ભેર કરે એવા નીતિ વાળા વેપારીઓની મોઢ મીધ્યું, કાળીઓ ઠાકર જેની હારે વાતું કરે એવા આપાદાનાના બેસણા, આવા ચલાળા ગામની ઊભી બજારે બારવટિયાએ હાકોટા દેતા ઘોડા રોક્યા. ઘડી બે ઘડીમાં તો રેડિયામણ ઉઠી કાળો બોકાસો બોલી ગયો. હાટડિયુંના હડફા મૂકીને વેપારીઓ ભાગ્યા. બે પાંદડે સુખી ખેડૂતો ખોડા રેઢા મૂકીને દોટું દેતા ભાગ્યા. ભાગો 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 એની તો બકડાટી બોલવા લાગી. દર દાગીના રોકડ જે કાંઈ હાથ વગુર્યું એટલું હાથ કરી સૌએ આશરો લીધો આપાદાનાની જગ્યાનો. મીરાજી ધંધુકિયાનો મિજાજ તડાયો. એલા ભાગીને બધા ક્યાંય ગયા? ભગતને આશરે. કોણ ભગત? અહંકારમાં આઠે પોર આળોટતા ટોળીના મોવડીના મોંમાંથી સવાલ છૂટ્યો. આપાદાના અલખના ઓટલા વાળા લેખાય છે, તે ભગત આડા હાથ દેશે? હાલો જગ્યામાં, ત્યાં તો મોરલીધરના બેસણા છે, મરજાદ લોપાશે હો, કોઈએ કોચવાઈને કીધું. મોવડીને સલાહ સાંભળવાનું વેળું નહોતું, એને તો સોના રૂપાના હમાયચા જ ભરવાતા. ઘોડા મરડિયા ભગતની જગ્યા તરફ. પોણા ભાગનું લોક જગ્યામાં જાણે ગારદ થઈ ગયું છે. કોઈ ગાયુની ગમાણમાં, કોઈ કોઠારમાં, કોઈ મંદિરના ગર્ભદ્વારમાં જ્યાં ઉગરવાનો આરો દેખાણો ત્યાં સૌ સમાઈ ગયા. હાવળ્યું દેતા ઘોડા પૂજ્યા જગ્યાના ચોકમાં. કાંધરેટું નાખી ગયેલા બારવટિયાએ હાકલ કરી, વીણી વીણીને બારા કાઢોને ખંખેરી લ્યો. મોવડીને વેણે બારવટિયા મીડ્યા હબોડવા. હરિહારે હેત વધારીને બેઠેલા આપાદાનાએ ઉઠીને મીરાજીના ઘોડાની વાઘ પકડીને કાલાવાલા કર્યા. હવે હાવ રાખો બાપ, આ તો અલખનો ઓટલો છે. ભગત, અમે કોઈ માંગણ નથી, અમે આ કોઈની આરતી ઉતારવા નથી આવ્યા, ઘરેણા ઉતારવા આવ્યા છીએ. મુઠ્ઠીમાં મોત લઈને માથા હાટે માલ લેનારા. કાગડો કાગડાની માટી ખાશે? હું કઈ ઉપદેશ સાંભળવા નથી આવ્યો, હોના રૂપાના ખડિયા ખંખેરવા આવ્યો છું. એટલું બોલીને ખૂંખાર બારવટિયાએ આપાદાનાને ઝાપટ મારીને ઘોડાની વાઘ છોડાવી નાખી. જગ્યામાં ફફડતા માણસોને તાણી તાણીને બહાર કાઢી મીંડ્યા ખંખેરો કરવા. કિકિયારીઓથી ભગતનું કાજુ કકળ્યું. નિર્મોહી આંખમાંથી પાણી ફેર્યા. આભની સામે મીટ માંડીને પોકાર પાડ્યો, હે ઠાકર, પાપના પોટલા બાંધીને આ ગામ ગરાસ ભોગવશો? ભગતના અંતરમાંથી ઉઠેલા આટલા વેણમાં મીરાજીના મોતની મેઘ મરાઈ ગઈ. મીરાજીએ મારી મારીને સૌની પાસેથી પડાવી લીધું. કોઈના અંગ માથે વાલની વીંટી રહેવા ન પામી. ટાઢે કોઠે લૂંટ કરીને ટોળી વળી નીકળી. ઘર ઘર જાવું મીટું, આ તો જગ્યામાં જ આપણો મામલો પાર પડી ગયો. એવા હરખના વેણ વધતા બારવટિયા ઘોડા હકારતા સેલ નદીના પટમાં ઉતર્યા. માથે રાત તોળાઈ રહી છે. તારોડિયાનો અસબાબ પથરાઈ રહ્યો છે. માતાના હેતાળવા હાથ જેવો વાહલ્યો વગડાને વીંજણો ઢોળી રહ્યો છે. મીરાજીએ ઘોડાનું ચોખઠું ખેંચીને ભેરુઓને કીધું, તમે ઘોડા હકે રાખો, હું નાડાછોડ કરીને તમારી ભેળો થઈ જાઉં છું. પંડ્યે પેંગડું છોડ્યું. ઘોડાને નદીના પટમાં ઊભો રાખીને નદીના પટમાં વાવેલા ચીભડાના વાડાની ઓથ લઈને લઘુશંકા કરવા બેઠો. વાડાની વચાળે ઝૂંપડી વાળીને ચીભડાનું રખોપું કરતો ધણી હાબદો થઈ ગયો. મધ મીઠા ચીભડાનો સ્વાદ ચાખી ગયેલ શિયાળ આવ્યું જાણી દારૂ ગોળાથી ધરબેલી બંદૂક લાંબી કરી જમણા ખભે બંદૂકનો કુંદો ઠેરવી ડાબા હાથના જોરદાર પંજામાં તોળી બરાબરનું નિશાન લઈ બંદૂકના બારિયન માથે સળગતી કળી દાગી. આઠ આંગળ દારૂએ ધરબાયેલી ગોળી વછૂટી મીરાજીની છાતીમાં માથા બોળ નાઈને સોપાટ નીકળી ગઈ.
મીરાજીને ચુકારોઈ કરવાનું વેળું રહેવા દીધું નહીં. મીરાજી ઢળી પડ્યો. રગતના રેલાએ શેલ નદીની વેળુને ભીંજવી. ભેરુઓના ઘોડા કુંડલાનો પંથ કાપતા દૂર દૂર નીકળી ગયા હતા. શેલના વખંબર કોતરમાં આપાદાના બાપુના બોલ ઘુમરાતા હતા. રે ઠાકર, પાપના પોટલા બાંધીને આ ગામ ગરાસ ભોગવશો. મિત્રો, આવી જ બીજી આપણા લોક સાહિત્યની વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. અને ખાસ વાત મિત્રો, કે વિડીયોનો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા સાહિત્યને તમારા સુધી પહોંચાડવાનો છે.